11 જેટલી લૂંટ હત્યા અને અપહરણ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા આરોપી એવા દિનેશ રામજન્મ શુક્લની રાજકોટ પોલીસે બાતમી મળતા ધરપકડ કરી હતી. આ આરોપી અગાઉ લીમડી કોર્ટમાં વધારે લઈ જવાયો હતો. તે દરમિયાન પોલીસની આંખોમાં ધૂળ નાખીને ફરાર થઈ ગયો હતો. રાજકોટ જિલ્લા પોલીસના જાપ્તામાંથી સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી એક ખૂંખાર આરોપી જે મર્ડર ધાડ લૂંટ આમ સેફના જુદા 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 11 ગુનામાં સંડોવેલ હતો તે પોલીસને થાપ આપી અને ભાગી ગયેલો સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી. એટલે અમે રાત્રે વેટ કરીને આજે સવારે અમે ઓપરેશન સફળપૂર્વક પાર પાડ્યું છે અને એને પારડી વિસ્તારમાંથી એક બંધ મકાનમાંથી જે આરોપી ભાગી ગયેલો તે આરોપી દિનેશ શુક્લા અને એને ભગાડી દીધા મનીષ સિરોયા બંને એક જ સાથે એક જ ઘરમાં હતા અને આજે સવારે બંનેને ઝડપી પાડ્યા. આ શખ્સ રાજકોટના પારડી ગામ નજીક એક ઘરમાં છુપાયેલો હોવાની બાતમી મળતા તેને પકડવા માટે રૂરલ એલસીબી તેમજ રૂરલ એસઓજી સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ઘરને ચારે તરફથી ઘેરી લીધો હોવાની જાણ થતાં દિનેશ શુક્લાએ પોલીસ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન એ મકાનની અંદર હતો, મેં મકાનને ચારે તરફથી ઘેરી લીધેલું. મકાનમાંથી એસ્કેપ થવાનો રૂટ બારણા સિવાય ઉપર સીડી હતી અને સીડી દ્વારા અગાસી પર આવી શકાતું હતું. તો અમે અગાસી પણ કોર્ડન કરી લઈએ એટલે એણે કદાચ ઘરમાં બીજો પાછળ દરવાજો હતો, એ દરવાજા પરથી ભાગવા માટે એણે 2 રાઉન્ડ એના લોક પર ફાયર કરેલા, પણ તાળું તૂટેલું નહીં અને તાળું કદાચ તૂટો તો બહાર તો પોલીસ હતી જ, એટલે પોતે ભાગવામાં સફળ થયેલું નહીં. અને આ રીતે બંને આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે દિનેશ અને તેને ભગાડવામાં મદદ કરનાર તેના મિત્રની પણ ધરપકડ કરી હતી. આરોપી દિનેશ પાસેથી એક રિવોલ્વર અને 4 જીવંત કાર્ટૂસ પણ મળી આવ્યા હતા. આરોપી દિનેશ પાસેથી એક રિવોલ્વર અને 4 જીવતા કાર્ટૂસ પણ જપ્ત કર્યા હતા. દિનેશ પર આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, રાજકોટ.